જી રુઝાન જે સ્ત્રી કેટલું ટકી શકે છે જે વિરાજીએ સવાલ કર્યો, તો આપ શું કહેશો? કારણ કે મારે જ એડ કરવું હતું કે આપણે હવે તમને એક્ઝામ્પલ આપું, સાંભળવા જેવું એક્ઝામ્પલ છે. સો આવા કેસીસ એકની આવા 10 છે, આ એક પર્ટિક્યુલર કાઢીને આપું છું કે આવી રીતે એક દિવસ અડધી રાતે, એટલે અડધી રાત 12:30 એક કોઈક બેનનો મારી પર ફોન આવ્યો કે મારા પતિએ મને મારીને ઘરની બહાર કાઢી છે, હવે હું શું કરું? તમે કોઈ બેને કામ કરો, પોલીસ બોલાવી લો, 1091 ફોન કરો. એટલે તો કે એ લોકો કોઈ પોલીસથી બીતા નથી, મને કીધું છે જેને જે બોલાવ્યો બોલાવો, અમે તને ઘરની બહાર કાઢી. મેં કોઈ બેન ચિંતા ના કરો, તમે ફોન કરીને પોલીસ બોલાવો. એટલે 1091 ગઈ, પોલીસ તરત પહોંચી ગઈ એમના ઘરે. બારનું ખડખડાયું નહીં, ખેલો જોર જોરમાં ખડકાય તો બારનું બી ખુલી ગયું, ખુલે જ, એમાં કોઈ ડાઉટ નથી, પોલીસ એટલે ખુલે જ ખુલે. પછી પોલીસે એવું કર્યું, એટલે ઓબ્વિયસલી કરવાનું હતું કે પેલા છોકરાને એટલે હસબન્ડને અને પેલી વાઈફને પોલીસ કમ્પ્લેન કરવા લઈ ગયા. ત્યાં સુધી છોકરો એકદમ પેલા એમાં હતો, તટ એમાં કે ભાઈ મેરા કોઈ કોઈ બિગાડ નહીં શકતા. જી જી. જેવું પોલીસમાં ગયા એટલે પોલીસે પોતાની સ્ટાઇલ વાપરીને કીધું કે ભાઈ આના અંદર મૂકી દેવાનો છે. એટલે પેલાની સોરી બટ ડેર સ્લેંગ બોલું ફાટી, એવી મસ્ત ફાટી કે રડવા બેસી ગયો. અને કહ્યું કે અરે ભૂલ થઈ ગઈ, બીજી ટાઈમ નહીં કરું આમ તેમ. હવે હવે સાંભળો, હજી વાત પતી નથી, હવે હજી હવે હવે વાત તો હવે ચાલુ થઈ છે. એટલે હવે શું થયું કે એટલે પછી પેલી બહેનનો ફોન આવ્યો મને કે આવું થયું છે. મેં કહ્યું કોંગ્રેચ્યુલેશન બેન. મેં નહોતું કહ્યું કે પેલો ગભરાઈ જશે ના અમને તેમ, હું તો બધા મૂડમાં આવી ગઈ. પછી બેન કે બેન પણ હવે એને છોડાવી દો ને. હવે સાંભળો, એટલે મેં કહ્યું પણ બેન તમે શું વાત કરો છો આમ, કે થોડો છોડો કે માફી માંગે છે. મેં કહ્યું લિખિતમાં માફી મંગાવો, કારણ કે મેં કહું કે ચાલ આપણે કોઈનું ઘર તોડાવવું નથી. એટલે પછી મેં કહું કે બેન મને ખબર છે તમે ઢીલા પડ્યા છો, કશો વાંધો નહીં, તમે તમારો ધર્મ નિભાવો, પોલીસ તો ધર્મ નિભાવશે, હું મારો ધર્મ નિભાવીશ. એટલે હવે અમારો ધર્મ એ કહે છે કે એને કમ્પ્લેન લખાવો, કમ્પ્લેનમાં માફી લખાવો, સહી સિક્કા કરો, કમ્પ્લેન ઇન્વર્ટ થાય, પછી જ આપણે બધાને ઘરે જવા દેવાના. અને પોલીસે એ જ કર્યું. એટલે સી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે ઘણીવાર આ લોકો બધા ફૂફા ફૂફા બહુ કરે, બૈરા પર હાથ ઉપાડતા વાળે, પણ હજી પોલીસનો દંડો એ ના પડે, અવાજ આવે એટલે બકરી બની જાય. આ મારે એક મિનિટ તમારા માધ્યમથી આ મારે આપણા દર્શકોને ખાસ કહેવું છે કે તમે એવું ના વિચારો કે તમારો હસબન્ડ તમારી પર હાથ ઉપાડે એટલે માર છૂટે, તો નાવડ છે. જે પોતાની વાઇફ પર હાથ ઉપાડે એને નામર્દ કહેવાય, મર્દ ના કહેવાય. અને એવી ના ચિંતા કરો કે એની બહુ ઓળખાણ છે. કોઈ ઓળખાણ નથી સાહેબ, સત્ય આગળ દુનિયાની કોઈ ઓળખાણ ચાલી નથી શકતી. હા, ફરક પડે છે કે થોડું લેટ થાય છે, પણ હવે એમાં આઈ નો કે એ બહુ મોટો પ્રોબ્લેમ છે, પણ એ થોડું આપણે સહન કરવું પડશે. પણ ફરી સ્વાભિમાનથી જીવવાનું સારું છે એની નોકરાની બન્યા કરતા. આઈ વોન્ટેડ ટુ ટેલ. જી જી જી. પરંતુ